વડોદરા શહેરના અટલાદરા નજીક રિલાયન્સ મોલની પાછળના મેદાનમાં એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવતા અચકચાર જાગી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા મરનાર યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું ખુલ્યું હતું. જ્યારે યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક માહિતી મળી હતી. જ્યારે પોલીસે ગણતરીના કલાકમાં પૂર્વ પ્રેમી હત્યારાને ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રિલાયન્સ મોલની પાછળના મેદાનમાં એક ઝાડ નીચે યુવતીની લાશ પડેલી દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસતા યુવતીનું હત્યાગળું દબાવીને કરવામાં આવી હતી. યુવતીનું ઓળખકાર્ડ જોતા તેનું નામ પ્રાચી મૌર્ય હોવાનું અને થિયેટર ગ્રુપમાં આર્ટિસ્ટ તરીકે કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. ગત રાત્રે તે પોતાની ટીમ સાથે ખંભાતના ઓએનજીસીમાં સ્પીચલેસ ડ્રામા ભજવી અને મોડી રાત્રે વડોદરા પાછી ફરી હતી. જ્યારે તેના ગ્રુપના તેની સાથે કામ કરતા યુવકોની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રાચી સાથે 4 વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ ધરાવતો વસીમ ઉર્ફે અરહાન મલિક તેને રાત્રે રિલાયન્સ મોલ પાછળના ગ્રાઉન્ડમાં મળવા બોલાવી હતી. પ્રાચીએ વસીમની સાથે સંબંધો તોડી તેને મોબાઈલમાં બ્લેકલિસ્ટમાં મૂકી દીધો હતો. વસીમે પ્રાચીને અનેકવાર મનાવવાના પ્રયત્નો કર્યા હતા, પણ પ્રાચી વસીમ સાથે સંબંધ રાખવા તૈયાર ન હતી. ત્યારે વસીમને શંકા થઈ કે પ્રાચીને અન્ય યુવક સાથે સંબંધ છે, એવું માની લઈ મારી નહીં તો કોઈની નહીં તેમ માની લઈને ગળું દબાવી હત્યા કરી દીધી હતી. આપ સૌ જાણો છો તે રીતે જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલાયન્સ મેગા મોલની પાછળ આજ સવારે એક મૃતક યુવતીની બોડી મળી આવી છે. લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી, ત્યારબાદ પીસીબી ક્રાઇમ બ્રાન્ચના બધા અધિકારીઓ અને માણસો ત્યાં પહોંચ્યા હતા. તપાસ બાદ એ જાણવા મળ્યું છે કે મૃતક જનાર યુવતી એ 25 વર્ષના હતા. તેમનું પ્રાચી મૌર્ય એવું નામ છે. આ મહિલા એક એપ્લોસ કરીને વડોદરા બેઝડ ડ્રામા ગ્રુપ એમાં કામ કરી રહ્યા હતા અને મોડી રાતે ખંભાત ખાતેથી સ્પીચલેસ નામનો એક પરફોર્મન્સ કરી અને 20 યુવક યુવતીઓનું ગ્રુપ બરોડા ખાતે આવ્યું હતું. ત્યારબાદ આ લોકો છૂટા પડ્યા હતા અને પ્રાચી નામની યુવતી એમના એક મિત્ર અંકિત સાથે ઘરે જઈ રહ્યા હતા. મીનવાઇલ વસીમ મલેક નામના યુવકે તેમને આંતર્યા હતા. આ વસીમ નામના યુવક સાથે યુવતીની ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી થતાં અગાઉ પ્રાચીએ જ અંકિત નામના યુવકને ત્યાંથી જતું રહેવા માટેની સૂચના આપી હતી. તેથી અંકિત ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ પ્રાચી અને વસીમ મલેક નામના યુવક વચ્ચે ઝપાઝપી થઈ હતી અને આ ઝપાઝપીને કારણે આ યુવક વસીમ નામના યુવકે તે યુવતીનું ગળું દબાવી અને તેની હત્યા નિપજાવી છે. હત્યા કરવાનું મૂળ કારણ વસીમ અને પ્રાચી લગભગ 4-1 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. છેલ્લા લગભગ 1.5 માસ દરમિયાન બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. પ્રાચી કોઈ સંબંધ રાખવા ઈચ્છતી નહોતી, તેમ છતાં વસીમ એને સંબંધ રાખવા માટે ફોર્સ કરી રહ્યો હતો અને પરિણામે ઈર્ષાના કારણે જ, કારણ કે પ્રાચી બીજા યુવક સાથે મિત્રતા કેળવી રહી હતી જે આ વસીમને સહન ના કરી શક્યો અને એના કારણે તેનું મૃત્યુ નિપજાવ્યું છે. વસીમ ડ્રામા ગ્રુપ સાથે સંકળાયેલ નથી. વસીમે ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના 4th સેમિસ્ટરમાં સ્ટડી કરે છે. ઝપાઝપી જ્યાં લાશ મળી આવી છે એ જ જગ્યાએ ઝપાઝપી થઈ. ના ના, એવું નથી. મેં તમને કીધું કે આ પ્રેમ પ્રકરણના કારણે જ હત્યા થઈ છે. ના, એ સ્ટુડન્ટ છે અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન નો ડિપ્લોમા પારુલ માંથી કમ્પ્લીટ કર્યા બાદ અત્યારે બેચલર ઓફ એન્જિનિયરિંગ ભરૂચ ખાતે. ના, આ કેસમાં મેં પર્ટિક્યુલર એ બાબતે કંઈ નહીં કહી શકી. એવું કોઈ લાઈટમાં આપ જાણો છો કે સૌ પ્રથમ સવારથી જ અંકિત નામનો વ્યક્તિ સાથે પ્રાચી 2 વાગ્યાની આસપાસ જેપી રોડ પરથી પસાર થઈ હતી અને લાસ્ટ વ્યક્તિ જે મરણ જનારને જોનાર કે વાતચીત કરનાર તે અંકિત હતો અને અંકિતની હાજરીમાં જ વસીમ ત્યાં આવેલો હતો અને પ્રાચીએ જ અંકિતને ત્યાંથી જતું રહેવા માટે જણાવેલું હતું. તેથી ઇન્ટ્રોગેશન દરમિયાન વસીમ છે એવું અમને અમારો શંકાની સોય પ્રબળ બની હતી અને ત્યારબાદ વસીમ સવારનો મિસિંગ હતો.
ત્યારબાદ વસીમને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી અને ઇવન જેપી પોલીસ સ્ટેશનની પણ વિવિધ 14-15 જેટલી ટીમો કાર્યરત લગાડી હતી. અને અમને ત્યારબાદ લોકેશનનું ટ્રેસ થયું હતું રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં. એટલે જુદી જુદી ટીમો બધા જ એના સર્વેલન્સમાં હતી અને છેલ્લે અમુક ત્રણેક ટીમો વેશ બદલાવ્યા હતા, કારણ કે પ્લેટફોર્મની અંદર આ જતો રહ્યો છે એવી અમને માહિતી હતી. અને ટ્રેન પકડીને નાસી જવાની ફિરાકમાં તો મીન વાઇલ જ ખૂબ જ ટૂંકા ગાળામાં લગભગ 6-1 જેટલા કલાકમાં જ અમે લોકો આરોપીને પકડવામાં સફળ થયા છે. આમાં પ્રાચી અને વસીમનું બ્રેકઅપ થયેલું હતું, પરંતુ બંને સંપર્કમાં હતા. એવું નહોતું કે એકબીજા સાથે વાતચીત નહોતા કરતા, બંને વોટ્સએપ થ્રુ સંપર્કમાં હતા જ. મિત્રતા હતી અને અંકિત પણ એપ્લોસ ગ્રુપમાં એક ડ્રામા આર્ટિસ્ટ હતો, તેથી આ બંને ડ્રામા આર્ટિસ્ટ હતા અને નજીક આવી રહ્યા હતા એવું વસીમને શંકા જતા પરિણામે. નહીં, આ પ્લાનિંગ એટલે કોઈ મર્ડર કરવાનું એનું પ્લાનિંગ નહોતું, એકદમ સ્પોન્ટિન્યુઅસ થઈ ગયું છે. કારણ કે ત્યાં છોકરી આને કીધું ભાઈ તારું મારું બ્રેકઅપ થઈ ગયું છે, તું જ હતો રે, એટલે આ સડનલી ઉશ્કે રહી ગયો. બટ એક વસ્તુ અમારા ધ્યાન આકર્ષક છે કે એક વખત એનું ગળું દબાવીને ગયા પછી રિપીટેડલી પાછો બીજી વાર આવે છે, ત્રીજી વાર આવે છે, ચોથી વખત આવી અને પછી રીતસર એનું દુપટ્ટાથી ગળું દબાવીને અત્યારે અનિપજાવે છે. કારણ કે પહેલી વખત ગળું દબાવી ત્યાં છોકરી કણસતી હાલતમાં ત્યાં પડેલી હતી, બીજી વાર આવે છે તો પણ એ જ સેમ સિચ્યુએશનમાં હોય, કણસતી હાલતમાં પડી હોય છે, પછી છેલ્લે ફાઇનલી દુપટ્ટાથી એનું ગળું દબાવી દે છે અને લાશ એને પોતે જ. કારણ કે જે બંને વચ્ચે ઝપાઝપી થઈ એ ચાર રસ્તા વચ્ચે થઈ અને પછી વચ્ચે પડે, કારણ કે ત્યારથી વાહનો આવી રહ્યા હતા. જ્યારે સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ આને જતું રહેવું પડ્યું, કારણ કે ત્યાં એક બાઇક સવાર આવ્યો હતો, એક ટુ વ્હીલર ફોર વ્હીલર આવ્યું હતું, તો તેને જતું રહેવું પડ્યું, કારણ કે એને એને પણ ડર હતો કોઈ મને જોઈ જશે. આજે હા, આ મેં આપને જણાવ્યું કે એન્જિનિયરિંગના ઈસીમાં ચોથા સેમિસ્ટરમાં ભરૂચ ખાતેનો વિદ્યાર્થી છે અને આના ફાધર સીઆઈએસએફમાં રિટાયર્ડ પીએસઆઈ છે, હતા, આઈ થિંક રિટાયર્ડ છે, સોરી. પોલીસે આરોપીને પકડવા માટે 16 જેટલી ટીમો બનાવી અને ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે તેના પર શંકા જતા આરોપી ભાગી ન જાય તે માટે રેલવે સ્ટેશન, બસ ડેપો જેવા જાહેર સ્થળો પર વેશપલટો કરી વોચ કરતા હતા. રિક્ષા ચાલક, ટિકિટ ચેકરના વેશમાં પોલીસે ચોકસાઈ રાખી હતી અને હત્યારા વસીમને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.